हेलो एवरीवन, वेलकम छे तमारा वीकली रीडिंग्स नी अनादर वीक मा। सो केवू रहेशे तमारू वीक 18 थी लईने 24 एप्रिल सुधी? वेल, आ वीकनी एनर्जी छे क्लोजर्स, कम्प्लीशन्स अने एंडिंग्स नी। तमारी पर्सनल या तमारी प्रोफेशनल लाइफ मा तमने कोई फेजनी एंडिंग, कोई प्रोजेक्ट, कोई काम, एनीथिंग रिलेटेड टू योर पर्सनल या तमारी प्रोफेशनल लाइफ मा तमने क्लोजर या एक एंडिंग या एक कम्प्लीशन नी फीलिंग आवशे। અને કોઈનું વીક આ કમ્પ્લીશનના ફિલિંગથી સ્ટાર્ટ થઈ શકે છે, કોઈને આ મિડ વીક એક્સપિરિયન્સ થશે, યા અમુક લોકોને ઇવન ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ ધ વીક એક્સપિરિયન્સ થશે। ઇટ મે બી ડિફરન્ટ ફોર એવરી વન ઓફ અસ। કમ્પ્લીશન શ્યોરલી થશે, બટ ન્યૂ બિગનિંગ્સ માટે કદાચ આપણે એકદમ ફોરફ્રન્ટમાં પ્રિપેર્ડ નથી। એટલે કોઈ પણ ન્યૂ બિગનિંગ એમ જ નહીં કરતા, બધી ચીજોનું પ્રો એન્ડ કોન્સ વિચારીને જ તમારું નેક્સ્ટ સ્ટેપ ભરજો। દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ। એના સાથે આ વીકમાં થોડુંક આપણે અટકેલા હશું, ઓર વી મે ફીલ સપ્રેસ્ડ ઇન ધ સેન્સ, આપણને એવું લાગશે કે જેટલું આપણે કરવું છે ઓર પ્રોબેબલી જેવી રીતે વી વોન્ટ થિંગ્સ ટુ ગો એ નથી થતી, એટલે આપણા અંદર એક ફ્રસ્ટ્રેશન, એક ઇરિટેશન અને કદાચ ગુસ્સો બી ભરી શકે છે। બટ ઇટ વિલ બી ઓફ નો યુઝ, કેમ કે જે સિચ્યુએશન્સ છે અને જે તમારું ફેસ ચાલી રહ્યું છે એને એક્સેપ્ટ કરીને એના હિસાબે ચાલવાની અલાવા યુ ડોન્ટ હેવ અનાધર ઓપ્શન। સો રાધર દેન તમારી એનર્જી તમે વ્યર્થ કરો, એના કરતાં ગો વિથ ધ ફ્લો ઓફ થિંગ્સ અને એને એક્સેપ્ટ કરો। આ વીકની એનર્જી ઇનફેક્ટ તમારું નેટવર્કિંગ સર્કલ યા તમારું સોશિયલ સર્કલ યા નવી ફ્રેન્ડશિપ્સ બનાવવા માટે બહુ સારું છે। યુ નેવર નો, ધીઝ કનેક્શન્સ મે હેલ્પ યુ કદાચ આગળ જઈને તમારા પર્સનલ લાઈફમાં, પ્રોફેશનલ લાઈફમાં, ઇફ નોટ એટલીસ્ટ તમારા સ્ટ્રેસને થોડુંક ઓછું કરી નાખશે, ઇટ મે હેલ્પ યુ ફીલ અ લિટલ બેટર। સો પ્લીઝ મેક ન્યૂ કનેક્શન્સ, મેક ન્યૂ ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ લિટલ ફન એટ યોર પર્સનલ એન્ડ। અને ધ હાયર એનર્જીઝ, તમારી હાયર એનર્જીઝ, ઇવન તમારા જ એન્સેસ્ટર્સ કદાચ તમને આ વીકમાં ઘણી બધી બ્લેસિંગ્સ મોકલે છે ટુ કીપ પેશન્સ એન્ડ ટુ ગો વિથ ધ ફ્લો ઓફ થિંગ્સ। એટલે પ્લીઝ પેશન્સ રાખીને આરામથી તમારા હિસાબે તમારા વીકને હેન્ડલ કરજો। લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આ વીક છે લવ, કેર, રિસ્પેક્ટ, અન્ડરસ્ટેન્ડિંગ અને કમ્પેશનનું વીક। જેટલું થાય એકબીજાની મદદ કરવાની ટ્રાય કરો, તમે ફાઇનાન્શિયલી, ઇમોશનલી, ફિઝિકલી કોઈ પણ રીતે લોકોની મદદ કરી શકો છો, પણ જેટલું તમારા રીચમાં છે અને અગર જો તમે કેપેબલ છો તો પ્લીઝ ટ્રાય કે તમે કોઈ બીજા માણસની યા ઇવન કોઈની બી જેટલી થાય એટલી મદદ કરી શકો। બધાને એક પ્યારના દ્રષ્ટિથી, બધાને એક કમ્પેશનના દ્રષ્ટિથી જોવાની ટ્રાય કરો। દેટ ઇઝ વોટ ધ યુનિવર્સ રિયલી નીડ્સ રાઇટ નાવ, એન્ડ પ્લીઝ ગીવ ઇટ ટુ ઇટ। સો આઈ રિયલી હોપ આ બધી ગાઈડલાઇન્સ તમને હેલ્પ કરશે। અગર તમે આને ફોલો કરીને વીકથી પાસ થશો તો ડેફિનેટલી તમારું વીક સ્મૂધલી નીકળી જશે। તમારી ઝોડિયાક રીડિંગ્સ આ મેસેજને ફોલો કરે છે, ઓર તમે એને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ એટ બ્લિસ યોગા બાય બીજલ પર બી જોઈ શકો છો। અને પ્લીઝ ડોન્ટ ફર્ગેટ ટુ રિંગ ધ બેલ એન્ડ સબસ્ક્રાઇબ ટુ ધ ચેનલ એન્ડ ઓલ્સો ફોલો અસ ઓન આ પેજ ફોર રેગ્યુલર યોગા એન્ડ ટેરો અપડેટ્સ। સો હેવ અ લવલી વીક, ધીસ ઇઝ બી બીજલ રિતેશ મારું સેઇંગ બાય, અને હું ફરી તમને નેક્સ્ટ વીક મળીશ। થેન્ક યુ, બાય બાય।